હેલો ફ્રેન્ડ્સ, ભૌતિક વિજ્ઞાનની અંદર ફિઝિક્સની અંદર તમારું સ્વાગત છે. હેલો ગાઈસ, સેન્ટરમાંથી પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 1 સ્કૂપ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ જોઈએ. મિત્રો, સ્કૂપ એટલે કાર્યક્ષેત્ર એન્ડ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. તમને એમ થાય સાહેબ ઘણી આમાં હશે ને ઉત્તેજના ફિઝિક્સમાં, રાઈટ? તો કે પેલા તો પેલો શબ્દ સમજીએ કે ભૌતિક વિજ્ઞાન સાહેબ, તમે કાલે કહેતા હતા કે દુનિયામાં જે પણ ખૂણે જે પણ ઘટનાઓ થાય છે એમાં ફિઝિક્સના નિયમોને આધીન થાય છે ઘણી બધી ઘટનાઓ, તો એનું કાર્યક્ષેત્ર શું? ઇન શોર્ટ આપણી ગુજરાતી ભાષામાં કહીએ મિત્રો તો કે ઓકાત, એની રેન્જ કેવડી ફિઝિક્સની, બરોબર છે? અને બીજી વસ્તુ સાહેબ આમાં વળી છે નહીં કે ઉત્તેજનાઓ આવે. તો ફોર એક્ઝામ્પલ, માર્કેટની અંદર કોઈ નવો મોબાઈલ લોન્ચ થયો છે, શરૂઆતના તબક્કામાં ઈ મોબાઈલ આપણે મળતો ન હોય અને આપણે મોબાઈલ લેવો હોય અને અચીવ થઈ જાય તો આપણને એક પ્રકારની ઉત્તેજના થાય કે નહીં, આ મોબાઈલ તો આપણે મળી ગયેલો છે. તો આ બધી જ વસ્તુઓ ભૌતિક વિજ્ઞાનને કારણે છે, શક્ય બને છે. જોઈએ મિત્રો કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજનાની અંદર શું વસ્તુ છે. પહેલા તો સમજીએ કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે ભૌતિક વિજ્ઞાન છે એ કઈ રેન્જની અંદર કાર્ય કરે છે એ વસ્તુ જોઈએ. તો પહેલી વસ્તુ મિત્રો, સ્થૂળ અને સૂક્ષ્મ, ધીસ ઇઝ ધ માઇક્રોસ્કોપિક અને ધીસ ઇઝ ધ મેક્રોસ્કોપિક, રાઈટ? તો માઇક્રો એટલે એકદમ નાનું, એકદમ ઝીણી વસ્તુ, અને મેક્રોસ્કોપિક એટલે એકદમ મોટી વસ્તુ, વિશાળકાય વસ્તુ. વિશાળકાય એટલે કેવડી? મગર નહીં, મગર થી પણ મોટી. પૃથ્વી લઈ લો, સૂર્ય લઈ લો, અવકાશ લઈ લો, ગમે તે વસ્તુ છે એ તમે લઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે કે ભાઈ સૂક્ષ્મ વસ્તુ તમે નરી આંખે કેટલું જોઈ શકો? તો કે મિત્રો, મારે મારી પાસે બોલ પેન નજીક લઈ જાઓ એક્ઝેક્ટ તો એ વસ્તુને જોઈ શકું નહીં, પરંતુ આમ થોડીક દૂર લઈ જાઓ તો એ વસ્તુને જોઈ શકું. યસ, કેટલી? તો કે આ અંતર છે 25 સેન્ટીમીટર જેટલું અંતર હોય તો હું બોલપેનને જોઈ શકું. બીજી વસ્તુ તમે શું જોઈ શકો જમીન ઉપર? તો કે ભાઈ જમીન ઉપર હું વધુ કાંઈ કીડી હોય, મચ્છર હોય, મકોડાઓ હોય એ વસ્તુ જોઈ શકું. હું જમીન પર પડેલા બેક્ટેરિયા જોઈ શકું? ન જોઈ શકું મિત્રો, સમજાય છે? તો એના માટે સ્કૂપ એટલે કે સૂક્ષ્મ એટલે કે માઇક્રોસ્કોપિક વસ્તુનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. તો તમને એમ થાય કે ભાઈ 10^-15, તો સમજો એક વસ્તુ ફાઇનલ છે, 10^-6 ઘાત મીટર, આટલો જે સ્કેલ છે સમજો જે એક વખત, 10^-6 મીટર, આટલી નાની વસ્તુઓ. એટલે તમને ખબર છે 10^-6 એટલે 0. પછી 6 આંકડાઓ મિત્રો, એ 6 આંકડાની અંદર તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બેક્ટેરિયાનો અભ્યાસ કરી શકાય છે. બાયોલોજીના વિદ્યાર્થી હોય એ બેક્ટેરિયાનો અભ્યાસ કરી શકે, ડુંગળીનો અભ્યાસ કરી શકે. આનાથી વધારે આપણે એની અંદર અભ્યાસ કરી શકતા નથી. તો ભૌતિક વિજ્ઞાન છે મિત્રો 10^-15 મીટરના ક્રમની એટલી નાની વસ્તુનો અભ્યાસ કરાવે. એટલી નાની વસ્તુનો અભ્યાસ એટલે કઈ વસ્તુ? તો હું તમને એક વસ્તુ કહી દઉં કે આ ભાઈ છે, એટમની વાત કરું, પરમાણુ એટમ, રાઈટ? આની અંદર છે ન્યુક્લિયસ, ન્યુટ્રોન અને પ્રોટોન. આની જે ત્રિજ્યા છે મિત્રો,
आज त्रिज्या की बात करू छू 10^-15 मीटर ना क्रम नी होय छे राइट અને આ જે ન્યુક્લિયસ ની ત્રિજ્યા છે એ 10^-10 મીટર ના ક્રમ ની હોય છે આ આજુબાજુ તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન છે આજુબાજુ ફરતા હોય છે તો આ ઇલેક્ટ્રોન ને આપણે જોઈ શકતા નથી પરંતુ ભૌતિક વિજ્ઞાન ને કારણે છે શક્ય બન્યું છે આના ગુણધર્મો જાણવા આની ગતિ કેટલી છે આનું દળ કેટલું છે આનું વેગમાન કેટલું છે આ બધી જ વસ્તુઓ છે 10^-15 મીટર ના ક્રમ સુધી જોઈ શકાય છે આ બધી જ વસ્તુઓ ભૌતિક વિજ્ઞાન ને કારણે શક્ય બની છે હવે સૂક્ષ્મમાંથી મિત્રો હું તમને ધીમે ધીમે તરફ મોટા તરફ લઈ જાઉં છું માઇક્રોસ્કોપિક વર્લ્ડ તરફ માઇક્રોસ્કોપિક એટલે શું તો કે ભાઈ તમે એકબીજા માણસને જોઈ શકો હા એનાથી વધારે જોઈ શકો તો કે મનુષ્યની નળિયા કેટલું જોઈ શકો અસંખ્ય સુધી એનો કોઈ રેન્જ નથી અનંત સુધી જોઈ શકે તો કે મિત્રો તમે આઈ થિંક પૃથ્વીનું અંતર જાણી શકો છો અહીંથી સૂર્યનું અંતર જાણી શકો છો એ કેટલી રેન્જમાં ગતિ કરે છે એ જાણી શકો છો એની ત્રિજ્યા કેટલી છે એ જાણી શકો છો એની લંબવૃત્તીય ગતિ કેટલી છે એ વસ્તુ જાણી શકો છો આ બધી જ વસ્તુઓ છે એ ફિઝિક્સને કારણે છે એ શક્ય બનેલું છે આ જ મિત્રો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે આજે મેં તમને વાત કરેલી છે મિત્રો એ અંતરની વાત કરેલી છે શેની વાત કરેલી છે મિત્રો અંતરની વાત કરેલી છે રાઈટ આની વચ્ચે તો હજી ઘણું બધું આવતું હશે આ તો મેં તમને રેન્જ બતાવી કે ભાઈ 10^-15 કે 10^-14 થી 10^-26 બરાબર છે આ બેનો તમે તફાવત લ્યો તો એનો તફાવત થાય 26 વત્તા 14 એટલે મિત્રો આપણી પાસે થશે 10^-40 મીટર ના ક્રમ સુધી છે ફિઝિક્સ છે મેઝરમેન્ટ કરી શકે છે રાઈટ હું તમને એક સિમ્પલ વર્ડ કહું કે ભાઈ 10^-26 એટલે શું તો કે એકડા પછી 26 મીંડા તો આપણે આવું લખી શકીએ તમને કદાચ યાદ પણ નહીં હોય આ તમને શીખવાડું એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ ખર્વ નિખર્વ 10 નિખર્વ શંકુ એવી રીતના 10^-26 ઘાતને મિત્રો 10 મોઢ તરીકે વચાય છે તો આવું અંત તો લગભગ બ્રહ્માંડ આખામાં ફિઝિક્સ ને કારણે છે એ શક્ય બનેલું છે રાઈટ ત્યાર પછી આગળ વધીએ હું બીજી રાશિ તરીકે મિત્રો લેવી હોય તો હું બીજી રાશિ તરીકે દળ લઈ શકું 10^-31 કેજી જો અહીંયા -31 કેજી છે આપણું વજન છે એ 42, 45, 48, 50, 70 કોઈ વધારે મોટું ભંભોટ હોય તો 90-100 કિલો હોય પણ આ તો માઇનસ વજનની વાત કરીએ એટલે એકદમ વાળનું વજન છે સોરી દળ છે કીડીનું દળ છે બેક્ટેરિયાનું દળ છે એનાથી પણ નાના દળની છે મિત્રો વાત કરું છું રાઈટ આ જે છે એ ઇલેક્ટ્રોનના દળની વાત કરેલી છે ઇલેક્ટ્રોનનું દળ છે 9.1×10^-31 કેજીની છે હું મિત્રો વાત કરી રહ્યો છું તો ઇલેક્ટ્રોનનું દળ માપવું પણ આજના કારણે ભૌતિક વિજ્ઞાનના કારણે છે એ શક્ય બનેલું છે ત્યાર પછી હું નાનામાંથી મિત્રો તમને મોટા તરફ લઈ જાઉં છું મોટા તરફ એટલે કેટલું તો કે ભાઈ 10^55 કેજી દળની હું વાત કરું છું કદાચ સૂર્યના દળની વાત કરું તો 10^40 ક્રમ કેજી હશે આ કોઈ એક્યુરેટ નથી હું તમને એક્ઝેક્ટ આંકડા નથી આપતો પણ ઇન શોર્ટ કે 10^40 કેજીના ક્રમનું સૂર્યનું દળ હશે તો 10^55 ઇસ મીન્સ તો કે અનંત બ્રહ્માનું ઘણું બધું દળ ઘણી બધી વસ્તુઓને છે આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ મેં તમને ઉપર સમજાવ્યું કે 10^55 હોય તો એને અદંત સિંગર તરીકે છે એ વચાય છે અદંત સિંગર રાઈટ તો નાનામાં નાની વસ્તુઓથી મેઝરમેન્ટ કરી અને તમે ક્યાં સુધી લઈ જઈ શકો છો મોટામાં મોટું વસ્તુનું છે એ મેઝરમેન્ટ કરી શકો છો મિત્રો આ જ છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર રાઈટ તમને આ બધી વસ્તુ જાણી અને તમને આશ્ચર્ય થતું હશે આશ્ચર્ય થાય એટલે એને એક પ્રકારની શું કહેવાય મિત્રો ઉત્તેજના કહેવાય કે આટલું બધું નાના લેવલથી મોટા લેવલ સુધી ફિઝિક્સ કાર્ય કરતું હશે આ મિત્રો કરે જ છે અને સાચી જ વસ્તુ છે ત્યાર પછી વાત કરું મિત્રો સમયની સમયની એટલે પ્રકાશના તરંગો કે પ્રકાશના વેગ કે પ્રકાશ જે સમયે ગતિ કરતો હોય એ સમય કેટલો મેઝરમેન્ટ કરી શકે
तो क्या 10^-18 માં ભાગની સેકન્ડ, સેકન્ડ નો પણ મિત્રો 10^18 ઘાત, એક પછી 18 મીંડા આવે, એટલે એકદમ નાનામ નાનો નાનામ નાનો. આપણે ખાલી આમ હાથ લાગીએ તો એક સેકન્ડ થઈ જાય, તો એનો તો 10^18 એટલે એકડા પાછળ 18 મીંડાથી માપન કરી શકે. હું નાનાથી તમને મિત્રો મોટા તરફ લઈ જાઉં છું, 10^+18 સેકન્ડ સુધી છે એ કાર્ય કરી શકે છે. હવે આ 10^10 ઘાત ને 10 સંગ વચાય. હવે આ કલાકનું મેઝરમેન્ટ કરવું તો 51,00,100,000,10,00,00,00,00,1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 0,00,00,
तो ते लाख आटली कलाक छे मेजरमेंट करी शके। ત્યાર પછી મેં તમને દિવસો લખી દીધેલા છે, આ બધી બુકમાં નથી આપેલું, સિમ્પલ મેં તમને કન્વર્ટ કરીને આપેલું છે। ત્યાર પછી વર્ષ લખી દીધેલું છે, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, એકત્રીસ અબજ વર્ષ સુધીનો છે સમયગાળો છે, મિત્રો માપી શકે છે। તો આ જ વસ્તુ છે ફિઝિક્સ। આ જ મેં તમને કીધું હતું પહેલા જ દિવસે કે ભાઈ તમે આ ચેપ્ટર ભણશો એટલે તમને ફિઝિક્સ પ્રત્યે લવ થઈ જશે, પ્રેમ થઈ જશે, બરોબર છે। નાનામાં નાની વસ્તુની વાત કરો, નાનામાં નાની છે, તમે નળી આંખે તો કોઈ દિવસ જોઈ નથી શકતા, ઇનસોર્ટ માઇક્રોસ્કોપની અંદર પણ તમે જોઈ શકતા નથી, અને મોટામાં મોટી વસ્તુની અંદર તમે આગળ વધી શકો છો, રાઈટ। ત્યાર પછીનો જે ટોપિક છે આની નાની અંદર કે ભાઈ સ્થૂળ એટલે કે મેક્રોસ્કોપિકની અંદર ફિઝિક્સનું કેવું ડિપાર્ટમેન્ટ કામ કરે છે અને માઇક્રોસ્કોપિકની અંદર ફિઝિક્સનું કેવું ડિપાર્ટમેન્ટ કામ કરે છે જોઈએ। ક્લાસિકલ ફિઝિક્સ એટલે બહુ જૂના જૂનું, આપણે કોઈ કાર આવતી હોય જૂની તો આપણે એમ કહે ને સર ક્લાસિક કાર ની અંદર આવે છે, રાઈટ। જૂની જે વસ્તુ છે એ બધી ક્લાસિકલ કહેવાય, અને જે નવી બધી જે વસ્તુ છે એને મોડર્ન ફિઝિક્સ કહેવાય। તો તમને એવો પ્રશ્ન થાય છે ક્લાસિકલ ફિઝિક્સ હતું વળી તમે નવું મોડર્ન ફિઝિક્સ શું કામ લેવા, તો કે ક્લાસિકલ ફિઝિક્સના નિયમો જે છે એ અમુક નાની વસ્તુ પર છે એ એપ્લાય કરવા માટે છે એ અશક્ય બન્યા, બરોબર છે। એના પરિણામો એના રિઝલ્ટો એ એક્ઝેક્ટ મળેલા નહીં, એટલા માટે નવું જે ફિઝિક્સ વિકસાવવામાં આવેલું છે એને મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે, ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે ન્યૂટન હતા ત્યારે ન્યૂટનની જે થિયરી ઉપરથી જે ફિઝિક્સ આવેલું છે મિત્રો એ બધું ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે। નવું જેવું જે બધું અત્યારે તમને જાણવા મળે છે, ફાઈબર ઓપ્ટિક્સ આવે તે બધી વસ્તુઓ છે, પેલા કોમ્પ્યુટર છે મોટા મોટા હતા, એક્ઝેટ નાના નાના થઈ ગયા અને આટલા આટલા લેપટોપ છે આવી ગયા છે, જે મોડર્ન ફિઝિક્સને કારણે છે શક્ય બનેલું છે। તો મિત્રો ક્લાસિકલ ફિઝિક્સની ચાર બ્રાન્ચ છે જોઈએ, મિકેનિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ। આ બધી વસ્તુ હું તમને એ પણ કહી શકીશ કે આ બધી બ્રાન્ચના ચેપ્ટરો છે ક્યાં ક્યાં ધોરણની અંદર છે ભણવાના થશે, રાઈટ। તો સૌ પ્રથમ મિકેનિક્સની વાત કરું તો મિત્રો તમને તો બધી વસ્તુ યાદ જ હોય, મિકેનિક્સ જે છે એ વસ્તુ એન્જિન વસ્તુ છે એ કેને નહીં ગમતી હોય, રાઈટ। તો આને મિત્રો યંત્ર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ। ઇલેક્ટ્રોડાયનેમિક્સ ને ઇનસોર્ટ ઘણા બધા ઈડી કહેતા હોય છે, થર્મો થર્મો એટલે ઇનસોર્ટ કે ઉર્જા, ઉર્જાની વસ્તુ છે, આ પણ એક બહુ ભૌતિક વિજ્ઞાનનો બહુ મસ્ત ટોપિક છે, બહુ મસ્ત બ્રાન્ચ છે, તમને સમજવામાં બહુ મજા આવશે, રાઈટ। તો આ વસ્તુને કહેવાશે ઉષ્મા રિલેટેડ। ઓપ્ટિક્સ એટલે પ્રકાશ શાસ્ત્ર, જે ધોરણ 10 ની અંદર તમે ભણી જ ગયેલા છો ઓલરેડી, તમે સર કે તમે શું વાત કરો છો, પ્રકાશ શાસ્ત્ર અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ તો અમે ધોરણ 10 માં ભણી ગયા છે, વળી પાછું આવ્યું, બરોબર છે, વળી પાછું છે એ તમારા 12th માં આવશે, રાઈટ। આ જે બ્રાન્ચ છે મિત્રો 11th માં આવશે, મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ, રાઈટ। આ બંને બ્રાન્ચ છે એ તમારે મીન્સ કે આ બે બ્રાન્ચના જે ચેપ્ટર્સ છે એ તમારે 12th માં ભણવામાં આવશે, સેમ ટુ સેમ આ જે વસ્તુ છે એ પણ તમારે સેમાં ભણવામાં આવશે મિત્રો 12th ની અંદર। તો સૌ પ્રથમ મિકેનિક્સ વસ્તુ આવે મિત્રો એટલે તમને એક્ઝેક્ટ યાદ આવી જવું જોઈએ, કઈ ગતિ જેવું હોય છે, બરોબર છે। તો આની અંદર ક્યાં ક્યાં ટોપિક અભ્યાસ કરવામાં આવશે એ તમને સમજાવું છું, સિમ્પલ થોડા ઘણા નામ લખી દઉં છું, ગતિ, ગતિ ઇટ્સ મીન્સ મોશન, રાઈટ, મોશન। ત્યાર પછી મિત્રો વાત કરીએ કારની ગતિ હોય, ત્યાર પછી બીજી વસ્તુ હોય છે મિત્રો
घर्षण હોય છે રાઈટ કે ઘર્ષણ વસ્તુ પર આવે છે ત્યાર પછી પૈડાનું ફરવું રાઈટ ત્યાર પછી તરંગો હોય છે આ બધી વસ્તુઓ છે ઈ યંત્રશાસ્ત્રની અંદર ભણવામાં ભણવામાં આવશે દાખલા તરીકે એક કાર ચાલી જતી હોય તો કાર ચાલતી તો કારની ગતિ કેટલી હોય છે રાઈટ કારને કેટલું ઘર્ષણ લાગશે પૈડું કેટલું ફરશે આ બધી જ વસ્તુઓ છે મિત્રો યંત્રશાસ્ત્રની અંદર છે ભણવામાં આવશે ત્યાર પછી ઈડી ની અંદર શું ભણવામાં આવશે પહેલું જ વેલ્યુ ચેપ્ટર છે 12th સાયન્સ ફિઝિક્સ નું વિદ્યુત ભાર આ વસ્તુ તો બહુ વેલનોન છે બરાબર છે વિદ્યુત ભાર હોય ત્યાર પછી વિદ્યુત પ્રવાહ હોય મિત્રો વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ પછી વાત કરીએ મિત્રો ચુંબકત્વ ચુંબકત્વ ત્યાર પછી બીજી વસ્તુ તો મેં ભૂલી જઈએ છે મિત્રો શું એસી ડીસી કરંટ હોય રાઈટ ત્યાર પછીની વસ્તુ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો રાઈટ આ બધી વસ્તુઓ છે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર અભ્યાસ કરશું આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ ફિઝિક્સ એક પ્રકારની બ્રાન્ચ છે જેનો સમાવેશ થોરમાં થાય છે જેને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ ચુંબકત્વ એસી ડીસી વિદ્યુત ચુંબકીય તરંગો મિત્રો ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર ભણાવવામાં આવશે ત્યાર પછી ઉષ્માની વાત કરીએ આ એક બહુ જ એન્જોયમેન્ટ મળે બરોબર છે ને આની ઉપર તો વધારે માસ્ટરમાં પણ ભણેલો છું જેને થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે ઉષ્માને લગતો અભ્યાસ તો કે મિત્રો ઉષ્મા એન્જિન ઉષ્મા એન્જિન તમને ખબર જ છે મિત્રો તમે બધા ગાડી ચલાવતા હોય ટુ વ્હીલ ચલાવતા હોય ફોર વ્હીલ ચલાવતા હોય મારે એન્જિન વિશે કઈ વાત કરવાની આવતી જ નથી બરોબર છે પહેલાના સમયની અંદર જ્યારે સૌ પ્રથમ રેલગાડીઓ ચાલતી જેને ઉષ્મા એન્જિન કહેવાય અને આપણે રેલગાડીમાં બેસતા પહેલાના સમયમાં હજી જૂની રેલગાડીમાં બેસી એટલે આપણે એક પ્રકારની ઉત્તેજના થાય કે આજે તો અમે ક્લાસિક ગાડીની અંદર બેઠેલા છીએ રાઈટ ઉષ્મા એન્જિન તો ઉષ્મા એન્જિન રિલેટેડ શું શું વસ્તુ આવે તો કે સાહેબ શું શું આવે તો કે મિત્રો તાપમાન આવે ત્યાર પછી આંતરિક ઉર્જા આવશે રાઈટ આંતરિક ઉર્જા ત્યાર પછી એનું એન્ટ્રોપી આવશે ત્યાર પછી તાપમાનનો તફાવત આવશે આ બધી જ વસ્તુઓ છે મિત્રો ઉષ્મા થર્મોડાયનેમિક્સ નામના ફિઝિક્સમાં છે ભણવામાં આવશે આ વસ્તુ તમારે 11th ની અંદર આના ચેપ્ટર્સ આવે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો પ્રકાશની તો પ્રકાશની અંદર સાહેબ શું શું આવે તો કે ભાઈ પ્રકાશ સૌ પ્રથમ મોટામાં મોટી વસ્તુ છે એ પ્રકાશની ભણવાની છે ત્યાર પછી પરાવર્તન આવશે ત્યાર પછી વક્રીભવન આવશે રાઈટ પરાવર્તન આવશે ત્યાર પછી શું આવશે મિત્રો વક્રીભવન આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે એ ફાઈબર ઓપ્ટિક્સ રિલેટેડ છે દાખલા તરીકે તમારે સૂક્ષ્મ દર્શક યંત્ર કેવી રીતના બનાવવું બરોબર છે સૂક્ષ્મ દર્શક યંત્ર કઈ રીતના બનાવવું ત્યાર પછી મિત્રો ટેલિસ્કોપ કઈ રીતના બનાવવું આ બધી જ વસ્તુઓ છે એ પ્રકાશ શાસ્ત્રની અંદર આવશે તો તમે જોઈ શકો છો પહેલી જે બ્રાન્ચ છે 11માં ભણવાની બીજી બ્રાન્ચના જે ચેપ્ટર આવશે 12th આવશે થર્ડ બ્રાન્ચના 11th 4th બ્રાન્ચના 12th હવે વાત કરીએ મિત્રો ક્વોન્ટમ ફિઝિક્સ આ ફિઝિક્સ ના જે પણ નિયમ છે એ અમુક ટોપિક આના માટે લાગુ પડ્યા નથી એટલે નવું ફિઝિક્સ શીખવવામાં આવેલું છે જેને મિત્રો મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે તો આની અંદર શું આવે સૌ પ્રથમ વાત કરીએ ભાઈ તો કે ભાઈ પરમાણુ ત્યાર પછી ન્યુક્લિયસ ત્યાર પછી મિત્રો આવશે ઇલેક્ટ્રોન ત્યાર પછી આવશે પ્રોટોન ત્યાર પછી આવશે મિત્રો ન્યુટ્રોન રાઈટ ત્યાર પછી આવશે ફિશન ત્યાર પછી આવશે ફ્યુઝન આ બધી જ વસ્તુઓ છે મિત્રો 12th સાયન્સ ની અંદર માઇક્રોસ્કોપિક મોડર્ન ફિઝિક્સ ની અંદર ક્વોન્ટમ ફિઝિક્સ ની અંદર છે ભણવામાં આવશે તો તમને હવે ખબર પડી ને કે ભાઈ ફિઝિક્સ ની આટલી બધી બ્રાન્ચો છે આટલી બધી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે જે એક પ્રકારનું તમને અચંબો પમાડી દે બરોબર છે જે પ્રકારની શું થાય છે ઉત્તેજના થાય છે રાઈટ તો મિત્રો તમને સમજાવું ને આજનો ટોપિક કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેવડું છે અને એની ઉત્તેજના છે એ મિત્રો કેવડી છે રાઈટ તો હું તમને અમુક ક્વેશ્ચન્સ છે
ઈ પૂછું હું જે તમારી ટેસ્ટ લઉં છું એ ટેસ્ટ ની અંદર શું શું આવશે ઈ એકવાર ચેક કરી લો ઈ ટેસ્ટ માં તમને કેટલી વસ્તુ છે ઈ આવશે તો કે ભાઈ હું અહીંયા ટેસ્ટ 1 એટલે ક્વેશ્ચન નંબર છે એ તમને પૂછું છું રાઈટ તો કે ભાઈ ભૌતિક વિજ્ઞાન માં ભૌતિક વિજ્ઞાન માં અંતરનો ગુણોત્તર કેટલો છે ગુણોત્તર શું છે રાઈટ તો મેં તમને વાત કરી હતી કે અંતરનો ગુણોત્તર એટલે 10^-14 થી 10^-26 એટલે 10^-40 માં ક્રમનો છે મિત્રો ગુણોત્તર છે બીજો પ્રશ્ન હું એવો તમને પૂછું કે ભાઈ ક્લાસિકલ ફિઝિક્સના કેટલા ભાગ છે રાઈટ તો મેં તમને સમજાવેલું છે કેટલા ભાગ છે તે ત્યાર પછી ત્રીજી વાત કરું કે ભાઈ ન્યુક્લિયસ નો અભ્યાસ કઈ બ્રાન્ચમાં કરવામાં આવે છે રાઈટ તો આ વસ્તુ છે મિત્રો મેં તમારી ટેસ્ટ લીધેલી છે તમે આના ક્વેશ્ચન્સ છે એ વાંચી અને તમે એનો જવાબ છે એ કોમેન્ટ ની અંદર છે રિપ્લાય કરી શકો છો તો આજનો અહીંયા આ ટોપિક છે એ પૂર્ણ થાય છે રાઈટ તો સ્કૂપ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ધ ફિઝિક્સ ઇઝ અ એન્ડ